મહત્વના સમાચાર. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી. દક્ષિણ ગુજરાતમાં હજુ છે સક્રિય. રાજ્યના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. દક્ષિણના કેટલાક ભાગોમાં ચોમાસું હજુ સક્રિય. વરસાદનો વિરામ વચ્ચે રાજ્યભરમાં નવરાત્રીની ધૂમ છે. હાલ વરસાદ નહીં હોવાથી ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રી ઉજવી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી. હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. કચ્છથી નવસારી સુધી રાજ્યના કુલ 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. ગુજરાત મેં જો હૈ અબ રેન જો હૈ બહોત નિમ્ન સ્તર પર રહેગી. સાથ હી હમ બાત કરે આજ જો હૈ વિડ્રો લાઇન કો એક્સટેન્ડ કિયા ગયા હૈ જિસમે મોસ્ટ પાર્ટ ઓફ જો હૈ નોર્થ અરેબિયન સી હૈ ઉસકો ભી ઇન્ક્લુડ કિયા ગયા હૈ વિડ્રો કિયા ગયા હૈ વેધર વહાં સે એન્ડ નવસારી સાઉથ ગુજરાત કા જો નવસારી ડિસ્ટ્રિક્ટ હૈ વહાં સે જો હૈ વિડ્રો લાઇન ડ્રો કી ગઈ હૈ અપ ટુ નવસારી જો હૈ મોનસૂન કો વિડ્રો કર લિયા ગયા હૈ. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ચોમાસું સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે, જેથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. ચોમાસાની સિઝન દરમિયાન આ વખતે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો. રાજ્યમાં સિઝનનો 30%થી વધુ વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્રમાં સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો હતો. નોર્મલ સે જ્યાદા બારિશ દર્જ હુઈ હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છમાં 75% નોર્મલ સે જ્યાદા બારિશ દર્જ કી ગઈ હૈ સીઝન કી. વિદાય લીધા ચોમાસા વચ્ચે અંબાલાલે આખરી આગાહી કરી. દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવવાનું અંબાલાલનું અનુમાન. વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી. વિદાય લીધા ચોમાસામાં વરસશે વરસાદ. 7 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં હલચલ. 20-22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે. વિધિવત રીતે વિદાય લઈ રહેલું ચોમાસું જતા જતા રાજ્યના કેટલાક વિસ્તારોને ઘમરોડી નાખશે. આ આગાહી કરી છે અંબાલાલ પટેલે. અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે 20-22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત પણ સર્જાશે. ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અને અરબ સાગર પણ સક્રિય થશે. અરબ સાગરમાં તારીખ 7-12 હલચલ જોવા મળશે અને તારીખ 14-20 તારીખ સુધીમાં કે 22 તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. અંબાલાલે કહ્યું કે વાવાઝોડાની સ્થિતિના એંધાણ સર્જાશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકશે. 7-12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની અંબાલાલે આગાહી કરી છે. અત્યારે હાલ તારીખ 7-12માં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. આજ 5મી તારીખથી કેટલાક ભાગોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. ડેમ થયો છે છલોછલ. 2 વર્ષ સુધી સિંચાઈનું પાણી પૂરું પાડવા સક્ષમ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સતત 5 દિવસથી છલોછલ ભરાયેલો છે. 1 ઓક્ટોબરે ડેમ મહત્તમ સપાટી પર પહોંચ્યો હતો. હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ 100% ભરાયેલો છે. અત્યાર સુધીમાં 5 વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાંથી 55,906 ક્યુસેક પાણીની આવક નોંધાઈ અને નર્મદા નદીમાંથી કુલ 55,122 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ડેમનો 1 ગેટ 0.60 મીટર ખુલ્લો છે. નર્મદા ડેમ આવનાર 2 વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પાણી પૂરું પાડવા સક્ષમ છે. ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘનમીટર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દૂધનો અભિષેક કરી ચુંદડી અર્પણ કરી માં નર્મદાના નીરના વધામણા કર્યા. નર્મદા ડેમ ગુજરાતમાં કૃષિ ક્રાંતિ અને જળક્રાંતિ માટે જીવાદોરી સમાન છે. વડોદરામાં હચમચાવી નાખે તેવી ઘટના બની છે. મિત્રને મળવા ગયેલી સગીરા પર ગેંગરેપ. નરાધમોએ સગીરા પર ગેંગરેપ કરીને સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાડી દીધું. હાલ પવિત્ર નવરાત્રીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નવરાત્રી દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી. આ ઘટનામાં 2 બાઇક પર સવાર 5 અજાણ્યા શખ્સો આવ્યા અને સગીરા તેમજ તેના મિત્ર જોડે મગજમારી કરી હતી. ત્યારબાદ 1 બાઇક પર સવાર 2 લોકો ત્યાંથી જતા રહ્યા અને બાકીના 3 પૈકી 1 દ્વારા યુવતીના મિત્રને રોકી રાખી અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરા ઉપર મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી ગઈ. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળ્યા છે, જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી.
બનાવ અંગે વડોદરા એસપીનું કહેવું છે કે સગીર પીડિતા પોતાના મિત્રને 11:30 વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી, જે બાદ રાત્રે 12 વાગે બે બાઇક પર 5 લોકો સ્થળ પર પહોંચ્યા અને પીડિતા સાથે ગેરવર્તણૂક કરીને ગેંગરેપ ગુજાર્યો. પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો. સ્વામી તો સ્વામી, પણ તેમનો ચેલો પણ વિવાદમાં સવાયો નીકળ્યો. સ્વામી અનુપમ સ્વરૂપના ચેલાનું સાચું સ્વરૂપ જુઓ. ગુજરાતની ગરિમા ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડકી ઉઠ્યા. મીડિયાએ તેઓને સવાલ કર્યા ત્યારે સ્વામીએ તો એ સવાલોના સભ્યતાથી જવાબ આપ્યા, પરંતુ તેમના ચેલાએ સભ્યતા ગુમાવી દીધી અને જાણે ગુરુકુળમાં સાધુના નામે શૈતાન રહેતો હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા. સભ્યતા ગુમાવી દીધેલ ચેલો મીડિયા પર ભડકી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ન્યૂઝ 18 અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતા જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18 ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા. સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18 ના કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભરૂચમાં સાધુના વેશમાં ધૂતારા ઝડપાયા. સોસાયટીમાં સાધુ બનીને કોઈ આવે તો સાવધાન રહેવું જરૂરી છે. ભરૂચના સંતોષી માતાજીના મંદિર પાસે આવેલી સોસાયટીમાંથી 5 ઠગ ઝડપાયા છે. મળતી વિગતો પ્રમાણે સાધુના વેશમાં આ 5 શખ્સો આવ્યા હતા. આ પહેલા પણ સ્થાનિકો દ્વારા વારંવાર તેમને સોસાયટીમાં ન આવવાનું કહેવામાં આવ્યું હતું, છતાં તેઓ સોસાયટીમાં આવતા સ્થાનિકો અને સાધુ વચ્ચે સંઘર્ષ થયો હતો. આ બનાવ અંગેની જાણ થતા નજીકના પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને પોલીસને સોંપવામાં આવ્યા. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ શખ્સો વૃંદાવન મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું. ઉલ્લેખનીય છે કે આજકાલ ચોરીના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે સાધુના વેશમાં ધૂતારા હોવાનો એક કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. ભાજપના તમામ ધારાસભ્યોને મંગળવારે પ્રદેશ કાર્યાલય કમલમ બોલાવવામાં આવ્યા છે. પ્રદેશ કાર્યાલય દ્વારા સ્નેહ મિલનનો મેસેજ અપાયો છે. અચાનક બોલાવાતા ગણગણાટ પણ તેજ થયો છે. અચાનક તેડાથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની શક્યતાઓની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. જો કે તમામ અફવાઓ અને ચર્ચા વચ્ચે ન્યૂઝ 18 પાસે વિશ્વસનીય માહિતી છે. સદસ્યતા અભિયાન દિવાળી દરમિયાન તેજ કરવા તમામ ધારાસભ્યોને બોલાવાયા છે. આગામી ડિસેમ્બરમાં આવી રહેલી નગરપાલિકાઓની ચૂંટણીમાં મોદી શાસનના 22 વર્ષની સિદ્ધિઓ પ્રજા વચ્ચે લઈ જવા સૂચના પણ આપવામાં આવશે. વલસાડમાં દરિયામાં સાંકળથી બાંધેલી શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ. વલસાડના ઉમરગામના દરિયામાં શંકાસ્પદ વસ્તુ તરતી જોવા મળતા પોલીસ દોડતી થઈ. દરિયામાં એક ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ તરતી જોવા મળી હતી. કિનારે રહેતા લોકોએ આ શંકાસ્પદ વસ્તુને દરિયામાં જોતા નારગોલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યારબાદ આ શંકાસ્પદ વસ્તુ શું છે તેને લઈ તપાસ હાથ ધરી. જો કે આ વસ્તુ દૂર દરિયામાં તરતી હોવાથી પોલીસ બોટ લઈને આ શંકાસ્પદ વસ્તુ સુધી પહોંચી. આ ડ્રમ જેવી ભારે ભરખમ શંકાસ્પદ વસ્તુને દરિયા કિનારે ખેંચીને લાવવામાં આવી. આ શંકાસ્પદ વસ્તુ મોટી સાંકળથી બાંધેલી જોવા મળી હતી. જો કે આ વસ્તુ શું છે તેને લઈ રહસ્ય છે. પોલીસની ટીમે એફએસએલની ટીમને જાણ કરી છે. આ કોઈ જહાજમાંથી પડી ગયેલો સામાન છે કે પછી બીજું કંઈ તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પહેલા અનેક વખત દરિયામાં જહાજમાંથી પડી ગયેલો કેટલો સામાન દરિયા કિનારે પહોંચ્યો હોવાની ઘટનાઓ બની ચૂકી છે. જો કે આ વજનદાર સાંકળથી બાંધેલી શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. હાઈકોર્ટની ટકોર છતાં પણ અમદાવાદ શહેરમાં હેલ્મેટને લઈને ટુ વ્હીલર ચાલકો સતર્ક નથી અને અલગ અલગ બહાના આગળ ધર્યા. અમદાવાદ શહેરમાં હજુ પણ લોકો હેલ્મેટ વગર વાહનો ચલાવતા દેખાશે. રસ્તા પર નીકળો અને નજર કરો તો તમને ચારે તરફ એવા લોકો જ મળશે જેમને હેલ્મેટ પહેરવું ગમતું નથી. આખરે શું છે કારણ, આ જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક, જેમાં સામે આવ્યું કે અલગ અલગ બહાના હેઠળ લોકો સ્વીકારી રહ્યા છે કે તેમને હેલ્મેટ પહેરવું ગમતું નથી. હેલ્મેટ તો પહેરવું જોઈએ.
હેલ્મેટ ન પહેરવા પાછળનું કારણ શું માથું દુખે છે? ના ના, મારા માપનું હેલ્મેટ જ નહીં મળતું. હેલ્મેટ તમે રોજે રોજ આમ પહેરો છો? હા, ડેઈલી પહેરીએ. આજે જ રહી ગયું અને આજે જ પકડાયા? હા હા હા. મેડમ, આ સર્વિસમાં આપી છે ને એટલે ઓફિસમાંથી લેવા જોઈએ તો ગાડી. હા, એટલે સર્વિસ વાળા ત્યાં મૂક્યું નહોતું. ટ્રાફિક પોલીસ જ્યારે લોકોને પકડે ત્યારે પણ અનેક લોકો પોલીસ સાથે પણ માથાકૂટ કરતા જોવા મળ્યા. દ્રશ્યો કેમેરામાં કેદ થયા, જ્યાં કેટલાક લોકો પાસે લાયસન્સ પણ નહોતું. હેલ્મેટ ન પહેરીને લોકો પોતાનું જ નુકસાન કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહ્યું છે. જાહેરમાં બાઇક સ્ટંટ કરનારા પોલીસ સકંજામાં 8 લોકો પકડાયા. થોડા દિવસ અગાઉ એક રેસ્ટોરન્ટ પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટ કરવાનું યુવકોને ભારે પડી ગયું. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી અને બાઇક સ્ટન્ટ ઇવેન્ટના આયોજકો અને 8 બાઇક રાઇડર્સની ધરપકડ કરી લીધી. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જાહેરમાં જોખમી સ્ટન્ટ કર્યા હતા. જોખમી ઇવેન્ટનું આયોજન કરી જાહેરમાં સીન સપાટા કરવા આયોજક અને બાઇક રાઇડર્સ સામે પોલીસે લાલ આંખ કરી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. અહીં બાઇકરોએ લોકોની ભીડ વચ્ચે જોખમી સ્ટન્ટ કરી અને સીન સપાટા કર્યા હતા. જો કે આ ઇવેન્ટની કોઈ પણ જાતની જાણ કે પરવાનગી લેવામાં આવી ન હતી. આથી બાઇક સ્ટન્ટના શોબાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી. તપાસ દરમિયાન ડુંગરી પોલીસે સ્થળ નિરીક્ષણ કરી વિડીયોમાં દેખાતા બાઇક સ્ટન્ટ ઇવેન્ટના આયોજક અને બાઇકર સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વિડીયોને આધારે ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક અને જાહેરમાં જોખમી સ્ટન્ટ કરનાર 8 બાઇક રાઇડર્સની ધરપકડ કરી બાઇકો પણ કબજે કર્યા હતા. સુરતમાં રત્નકલાકારો વિફર્યા, પગાર કપાતા અને બોનસનો નનેન્યો ભરતા હડતાલ. સુરતમાં વરાછાની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતા 2500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા. રત્નકલાકારોનો 15% પગાર કાપી લેવાતા અને બોનસ સહિતના લાભ નહીં આપવામાં આવતા રત્નકલાકારોમાં રોષ જોવા મળ્યો, જેને લઈ છેલ્લા 2 દિવસથી રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. બીજા દિવસે રત્નકલાકારોએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરવાનું એલાન કરી વિરોધ નોંધાવ્યો. રત્નકલાકારોને કંપનીની અંદર રાખી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસને બોલાવવામાં આવી હતી. કંપનીના સિક્યુરિટી જવાનોએ કંપનીનો ગેટ બંધ કરીને રત્નકલાકારોને બંધક બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ગર્ભવતી મહિલાને માર મારવામાં આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના મેનેજમેન્ટે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. ડીસાના દંતીવાડામાં વિવાદ, ખોટી માપણી કરીને કેનાલ પર દબાણનો આક્ષેપ. ડીસાના દાંતીવાડા ડેમની કેનાલ પર બાંધકામને લઈ વિવાદ. સ્થાનિક મહેશભાઈ માળીએ બાંધકામને લઈ નગરપાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી બાંધકામને લઈ રજૂઆત કરી છે. આરોપ છે કે સર્વે નંબર 59માં જમીનની ખોટી માપણી કરી કેનાલ પર દબાણ કરાયું છે. બિલ્ડરે કરેલા બાંધકામમાં તેમના ખેતર પર પણ દબાણ કરવામાં આવ્યું છે. બિલ્ડર દ્વારા આ જમીન પર મકાન પણ બાંધી દેવામાં આવ્યા છે, જેથી મકાન લેનાર પણ આનો ભોગ ન બને તે માટે અને પોતાના ખેતરમાં દબાણને લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. તો આ તરફ બિલ્ડર અમરત જોશીએ જણાવ્યું કે ફરિયાદી દ્વારા કરાયેલા આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. આ બાબતે સરકાર દ્વારા અહીં માપણી કરવામાં આવે અને જેટલું પણ દબાણ કરવામાં આવ્યું હોય તે તોડી પાડવામાં આવે. અમે સરકારના નિર્ણયનું પાલન કરીશું. ત્યારે હાલ તો આ મામલે તંત્રની નિષ્પક્ષ કાર્યવાહી બાદ જ સત્ય બહાર આવશે. તહેવારો પહેલા તસ્કરો સામે પોલીસનો એક્શન પ્લાન, વલસાડમાં પોલીસે યોજી બેઠક. નવરાત્રિની ધૂમ શરૂઆત થઈ છે અને દિવાળી પણ નજીક છે ત્યારે તહેવારોમાં તસ્કરો સક્રિય થતા હોય છે. જો કે તહેવારો પર તસ્કરો તરખાટ મચાવે એ પહેલા જ વલસાડ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન ચોરી લૂંટ જેવી ગુનાહિત ઘટનાઓમાં વધારો થાય છે, જેથી વલસાડ પોલીસ એક્શનમાં દેખાય. પોલીસે વાપીમાં વિવિધ વેપારી સંગઠનો અને દુકાનદારો અને નાણાકીય વ્યવહાર કરતા સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પોલીસ અધિકારીઓએ દુકાનદારો અને વેપારીઓ સાથે બેંક કર્મીઓને પણ આ તહેવારો દરમિયાન સતર્કતા દાખવવા સૂચન કર્યા. સાથે જ આસપાસના વિસ્તારોમાં દુકાનોમાં, ઓફિસોમાં તેમજ બેંકોમાં સીસીટીવી કેમેરા લગાવવા સહિત સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા રાખવા માટે સૂચન કર્યા હતા. ગણેશ જેલ મુક્ત થયા બાદ ગણેશ જાડેજા ગોંડલ પહોંચ્યા અને ગોંડલમાં દિવાળી જેવો માહોલ. ગણેશ જાડેજા ગોંડલ પહોંચતા સમગ્ર પંથકમાં દીપાવલી જેવો માહોલ જોવા મળ્યો. અપહરણ અને હત્યાનો પ્રયાસ તથા એટ્રોસિટી કેસમાં ગણેશ જાડેજા છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ હતો. જો કે કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવ્યા છે. જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે કોર્ટે ગણેશ ગોંડલને જામીન આપતા તે જેલની બહાર આવ્યો હતો. ત્યારબાદ તેઓ ગોંડલ પહોંચતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો સમર્થકો દ્વારા ઢોલ વગાડીને અને ફટાકડા ફોડીને ગણેશનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ગોંડલ પરત આવ્યાની ખુશીમાં મોટી સંખ્યામાં
સમર્થકો અને નાગરિકો તેના નિવાસસ્થાનની બહાર ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અપહરણ, હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી કેસમાં ગણેશ જાડેજા જેલમાં હતો અને તાજેતરમાં જ તેની ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન તરીકે વરણી પણ કરવામાં આવી છે. વડોદરામાં ગરબા દરમિયાન પાસને લઈને વિવાદ, ખેલૈયાઓના પાસ ખોવાઈ જતા હોબાળો. ગુજરાતના અમદાવાદ, સુરત તેમજ વડોદરા શહેરની નવરાત્રી સમગ્ર દેશમાં વખણાય છે, તેમાં પણ વડોદરાના હેરિટેજ ગરબાની તો ઓળખ અલગ છે. પરંતુ ક્યારેક એવું પણ લાગે કે શું નવરાત્રીનો તહેવાર એક બિઝનેસ બની ગયો છે? વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલ હેરિટેજ ગરબામાં સતત બીજા દિવસે પણ વિવાદ જોવા મળ્યો. ખેલૈયાઓના પાસ ખોવાઈ જવાના મામલે વિવાદ સર્જાયો હતો. ગરબા રમતી વખતે અનેક ખેલૈયાઓના પાસ ખોવાઈ ગયા. પાસ ખોવાઈ જતા મેનેજમેન્ટ દ્વારા બીજા પાસના 1,000 રૂપિયા માંગવામાં આવ્યા, જેને લઈ ખેલૈયાઓએ બોક્સ ઓફિસ પર પહોંચીને હોબાળો મચાવ્યો. ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ આક્ષેપ કર્યો કે પાસની બનાવટ તકલાદી છે, જેથી ગરબા રમતી વખતે પાસ પડી ગયા હતા. કમાણી કરવા માટે મેનેજમેન્ટ ફરી પાસ ખરીદવા કહી રહ્યું હોવાનું ખેલૈયાઓએ આક્ષેપ લગાવ્યો. અમદાવાદમાં રાવણ દહનની તૈયારી પૂરજોશમાં. 30-36 ફૂટના બની રહ્યા છે રાવણના પુતળા. નવરાત્રી મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. દશેરાના દિવસે સમગ્ર દેશમાં રાવણ દહન થશે. અમદાવાદમાં પણ વિવિધ જગ્યાએ દશેરાના રાવણ દહન થાય છે, ત્યારે શહેરમાં દશેરાના રાવણની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દશેરા આવતા જ પેપર, કલર, બાંબુ સહિતના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ રાજ્યોમાંથી કારીગરો અમદાવાદમાં રાવણના પૂતળા બનાવવા માટે આવી પહોંચ્યા છે. આગ્રા, વૃંદાવન, મથુરા સહિતના રાજ્યોમાંથી કારીગરો અમદાવાદ પહોંચ્યા છે. 30-60 ફૂટ સુધીના રાવણના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. રાવણ દહન હંમેશા સૂર્યાસ્ત પછી જ થાય છે. રાવણ દહન કરવાથી રોગ, દોષ, શોક, સંકટ અને પ્રતિકૂળ ગ્રહ સ્થિતિઓમાં મુક્તિ મળે છે. દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો. મા દુર્ગા અને રાક્ષસ મહિષાસુર વચ્ચે સતત 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના 10મા દિવસે મા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો અને તેની આખી સેનાને હરાવી હતી. છેલ્લા 5 દિવસથી સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ ચાલી રહી છે, જેનો હજુ પણ પેચ ફસાયેલો છે. હડતાલના કારણે ભાવનગરમાં પણ ગરીબ વર્ગના પરિવારો અનાજથી વંચિત રહેશે. સરકાર અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની બેઠકમાં સુખદ ઉકેલ નહીં આવતા રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જ્યાં સુધી દુકાનદારોની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ શરૂ રાખવાની ચીમકી આપી છે. October 5, 2024 ભારતમાં પહેલીવાર એશિયન ફૂટબોલ કન્ફેડરેશન બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સ પોરબંદરમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન આ ઇવેન્ટનું આયોજન 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી કરશે. આ પહેલનો ઉદ્દેશ દેશભરમાં બીચ સોકરના કોચિંગ ધોરણને ઉચ્ચતમ રીતે ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે અને રમતના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી બાબુ બોખીરિયા અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં આ કોચિંગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવશે. AFC ઇન્સ્ટ્રક્ચર મોહમ્મદ ફૈઝલ બિન MD સુર મલેશિયાથી આ કોર્સનું નેતૃત્વ પ્રદાન કરવા માટે આવ્યા. ગુજરાતના 2 સ્થાનિક કોચ પણ આ કોર્સમાં ભાગ લેશે. આ કોર્સ ભારતીય બીચ સોકરને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. કોચિંગ કોર્સ પછી ભારતીય બીચ સોકર ટીમના ટ્રાયલ 12-15 ઓક્ટોબર સુધી પોરબંદરમાં યોજાશે. ટ્રાયલ પછી ભારતીય ટીમનો કેમ્પ 16 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ગુજરાત નજીક દીવમાં યોજાશે અને જ્યાં તેઓ આ વર્ષે AFC બી સોકર ક્વોલિફાયર્સ માટે તૈયારી કરશે.